એ જ પ્રકારે ગુજરાતે મારું ગામ છે અને ગુજરાતની અંદર ક્યાંય આવીને જો રાજસ્થાન સરકારના અધિકારીઓ અથવા એમને તંત્ર ખૂંટ મારી જાય તો મારે શું સમજવાનું? પાછોલ ગામની સરહદમાં રાજસ્થાન સરકાર દ્વારા નલ સે જલ યોજનાની પાઇપલાઇન નાખી દેવાતા વિવાદ ઉભો થયો છે. અત્યારે સંદેશ જુજી ટીમ છે તે ગુજરાત બોર્ડર પર પહોંચી છે અને સીધા દ્રશ્યોમાં આપને બતાવવા માંગીશું કે આ સામે જે આપ ખેતરો જોઈ રહ્યા છો તે રાજસ્થાનની હદમાં આવેલા ખેતરો છે. જો કે આ ખેતરોના જે ખેતર માલિકો છે તે ચાલી શકે તે હેતુસર વાછોલ ગામ દ્વારા આજે ગુજરાત બોર્ડરનો જે માર્ગ છે તેમને આપવામાં આવ્યો છે કે અહીંથી આ ખેડૂતો છે તે અવર જવર કરી શકે. ને આ બીજી બાજુ એટલે કે આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ગુજરાત હદમાં આવેલા ખેતરોના દ્રશ્યો છે. મહત્વની વાત છે કે આ વચ્ચેથી જે ગુજરાત સરકારનો જે માર્ગ છે આ નેળિયું છે તે નેળિયામાં રાજસ્થાન સરકાર દ્વારા નલ સે જલ યોજનાની પાઇપલાઇનો છે તે નેળિયામાંથી પસાર કરવામાં આવી છે. મહત્વની વાત છે કે ગ્રામજનોનો આક્ષેપ છે કે રાજસ્થાન સરકાર દ્વારા આ ગુજરાતની જમીનને હડપ કરવાનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે. તેને જ લઈને જે ગ્રામજનો છે તેમના દ્વારા માંગ કરવામાં આવી છે કે આ પાઇપલાઇન છે તે નીકાળી દેવામાં આવે. જે પ્રકારે આપણી સાથે વાછોલ ગામના સરપંચ જોડાયા છે તેમની સાથે સીધી વાત કરીશું. સાહેબ, શું છે સમગ્ર મામલો? આરે પરમ દિવસે રવિવારના દિવસે મારા ઉપર ફનાવેલો પદ્મા કાકાનો, જે અહીંયા બાજુમાં જ ખેડૂત છે, એમના અહીંયા એમનું ખેતર છે અને પોતે છે અત્યારે, એમનો ફોન આવેલો કે આપણા ગુજરાતના વિસ્તારમાં આપણી જે ગૌચર જમીન છે ત્યાં અને ખાતે હોય છે ત્યાં બંને જગ્યાએ એમનું રાજસ્થાન સરકાર દ્વારા કોઈ યોજનામાં પાઇપલાઇન નાખવામાં આવી રહી છે. મેં એમને કીધું કે તમે એક કામ કરો, તમે એમને રૂબરૂ જઈને એમને કહી દો કે તમે ભાઈ આગળ કંઈ કામ કરશો નહીં. મેં એમને કીધું કે તમે થોડું કડક વલણ અપનાવીને અમને કહો. મેં થોડા કડક શબ્દોમાં કીધું કે અમે અહીંથી પાઇપલાઇન નીકાળવા દઈશું નહીં. અને મેં એમણે વાત કરી કે ભાઈ સરપંચ આવે છે અને સાથે એ લોકો તંત્રને પણ જાણ કરશે અને પોલીસ આવશે એટલે તમે હમણાં પાઇપલાઇનનું કામ બંધ કરજો. એમણે પાઇપલાઇનનું કામ રોકાવ્યું પદ્મા કાકાએ અને બીજા બધા ખેડૂતો આવે એમણે બધાએ રોકાવ્યું છે. એના પછી હું આવ્યો, મેં એમને આવીને વાત કરી કે ભાઈ તમે અહીંયા કેમ પાઇપલાઇન નાખો છો? એમણે કીધું કે અમારી સરકારની યોજના છે કે ભાઈ પાણીની ઘરે ઘરે પાણી પહોંચાડવાનું છે. તમે કીધું તમારે ઘરે ઘરે પાણી પહોંચાડવાનું હોય તો તમે તમારા રાજસ્થાન વિસ્તારની અંદર રહીને પાણી પહોંચાડો, તમે ગુજરાતની જમીનની અંદર આવીને કેમ કરો છો? તો એમણે કીધું કે અહીંયા અમારો વિસ્તાર છે. મેં કીધું તમારો વિસ્તાર નથી, તમારો વિસ્તાર આની બાજુમાં છે, તમે ત્યાંથી કામ ચાલુ કરો. બરાબર છે. એમણે કીધું કે અમારા સાહેબે કીધું છે, તમારા સાહેબે કીધું હોય તો હું અહીંથી ખસે એક ઇંચ પણ પાઇપલાઇન આગળ નાખવા દઈશ નહીં, છે એને ઉખાડી લઈશ તમારાથી, જે થાય તમે તમારે કરી લો. બરાબર, અમે કામ રોકાવડાવ્યું છે. એમણે કીધું કે હું મારા સાહેબને વાત કરી, એમણે કંઈક વાત કરી, એમણે કીધું કે અમે કાલે પાઇપલાઇન કાઢી લઈશું. બરાબર છે. અમારા સાહેબને વાત કરીને એમણે બીજા દિવસે બપોર સુધી પાઇપલાઇન કાઢેલી નહોતી, પણ બપોર પછી એ લોકો આવ્યા છે અને એમણે પાઇપલાઇન કાઢી લીધી. અમારા ખેડૂતો અહીંયા હતા, એમણે મેં કીધું કે તમે એમના ઉપર વોચ રાખજો, કંઈ પણ પ્રક્રિયા હોય તમે એમને જાણ કરજો. જે જ પ્રકારે ગુજરાતે મારું ગામ છે અને ગુજરાતની અંદર ક્યાંય આવીને જો રાજસ્થાન સરકારના અધિકારીઓ અથવા એમને તંત્ર ખૂંટ મારી જાય તો મારે શું સમજવાનું? સરપંચ સાહેબ, 6 મહિના અગાઉ જે ખૂંટ લગાવવામાં આવ્યા હતા એ શું નીકાળી દેવામાં આવ્યા છે ખરી? નહીં, એ નીકાળી નથી. એમણે અમને ઉપરથી ધમકી પણ આપી છે કે જો અહીંયા કોઈ ખૂંટને અડશે તો અમે તમારા ઉપર કાયદેસરની કાર્યવાહી કરીશું. ગુજરાતમાં આવીને ધમકી આપી છે, ગુજરાત એ લોકોના કોન્ટ્રાક્ટર દ્વારા. એ લોકો જ્યારે એમના અધિકારીઓ સાથે એ લોકો અહીંયા જ્યારે નાખવા આવ્યા હતા ત્યારે એ લોકો નાખી રહ્યા ત્યારે અમને ખબર પડી કે અહીંયા અમને ખૂંટ માર્યા છે. ખૂંટ 1-1 મીટર ઊંડા છે. મેં એમને તાત્કાલિક આવીને અમે એ વખતે પણ તાત્કાલિક ખેડૂતોને મોકલ્યા ને પછી હું પણ આવ્યો. અમે રોક્યા કે ભાઈ તમારે અહીંયા આ કામગીરી કરવાની નથી. ગુજરાતની જમીન અંદર તમે 600 મીટર અંદર આવ્યા છો. આમાં એ પ્રકારે આવ્યા છે કે ગૌચર જમીન છે, પછી ખેડૂતોની ખાતેદારી છે અને એના પછી પાછી ગૌચર આવે છે ત્યાં સુધી અમને ખૂંટ મારી દીધા, 1/2 કિલોમીટર અંદર ઘૂસી ગયા છે. આ પ્રકારે અનેક વાર પહેલી વખત ખૂંટ મારવાની પ્રક્રિયા કરી, આ વખતે પાઇપલાઇન નાખવાની પ્રક્રિયા કરી. જો અમે પાઇપલાઇન નાખવા દઈએ તો બીજી વખત એવું થશે કે જો આ અહીંયા અમારી રાજસ્થાનની જમીન છે, અહીંયા અમારી જમીનમાં ખોદો પાઇપલાઇન નીકળશે. રાજસ્થાનના ખેડૂતો આ લોકો આ પ્રકારનું અવારનવાર કરે છે. એનું કારણ શું છે? અમે ખેડૂતો આજુબાજુના બધા ચિંતા દૂર છે. એમને છે કે રાજસ્થાન સરકાર અહીંયા ખૂંટ મારી જાય છે, વચ્ચે અમારા જે ખેડૂતો છે એમને થાય છે કે અમારી જમીન હડપી લે છે. અમારી જમીનમાં દાખલા તરીકે મારા ખેતરની વચ્ચે કોઈ આવીને ખૂંટ મારે તો મારે શું સમજવાનું? જે પ્રકારે આ વાછોલ ગામના ખેડૂતો અને સરપંચ છે તેમનું કહેવું છે કે અત્યારે તેઓ ગુજરાતની અંદર વસે છે, પરંતુ રાજસ્થાન સરકાર દ્વારા અવારનવાર આવી કરતૂતો કરાય છે કે આ જે જગ્યા છે તેને હડપ કરવાનો પ્રયાસ કરવાના આક્ષેપો છે તે ગ્રામજનો દ્વારા લગાવવામાં આવ્યા છે. ત્યારે વહેલી તકે ગુજરાત સરકાર છે તે આ ગ્રામજનોના પક્ષમાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરીને આ જે ખેડૂતો સહિત લોકો છે તેમને ગુજરાતમાં જ રખાય તેવી અત્યારે ગ્રામજનો છે તે માંગ કરતા જોવા મળી રહ્યા છે. ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા.